પૂના અદાલત ખંડમાં આજે લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું. આ લોક અદાલતમાં હજારો કેસોનું સુખદ સમાધાન કરવામાં આવ્યું હતું. ખાસ કરીને મેજિસ્ટ્રેટ અને સરકારી વિભાગના હકારાત્મક વલણના કારણે વાદી અને પ્રતિવાદીઓએ સંતોષની લાગણી વ્યક્ત કરી હતી. સમગ્ર દેશમાં આજે એક સાથે લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું, જેના ભાગરૂપે ભુજમાં પણ આજે લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું. ખાસ કરીને જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ ના ઉપક્રમે આ લોક અદાલત આજે સવારે 11:30 કલાકે ખોલી મૂકવામાં આવી હતી. કચ્છ આમતક દૈનિક અને ટીવી ન્યૂઝ સાથેની વાતચીતમાં ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ અને જિલ્લા કાનૂની સેવા સત્તામંડળના સચિવ બીએન પટેલે જણાવ્યું હતું કે કુલ મળીને 2175 જેટલા અલગ અલગ પ્રકારના કેસ આ લોક અદાલતમાં મૂકવામાં આવ્યા છે, જેમાં ખાસ કરીને કલમ નંબર 138ના 500 કેસ મૂકવામાં આવ્યા છે, મની રિકવરીના 200 જેટલા કેસ મૂકવામાં આવ્યા છે, મોટર અકસ્માતના 230 કેસ મૂકવામાં આવ્યા છે, લેબર કોર્ટ કેસના 5 કેસ મૂકવામાં આવ્યા છે, ખાસ કરીને ઇલેક્ટ્રિસિટી અને વોટર બિલ જે પેન્ડિંગ છે તેના કુલ મળીને 60 કેસ મૂકવામાં આવ્યા છે. સાથોસાથ બીએન પટેલે જણાવ્યું હતું કે ફેમિલી ડિસ્પ્યુટ દ્વારા કુલ મળીને 120 કેસ આ આજરોજ યોજાયેલી અદાલતમાં મૂકવામાં આવ્યા છે. સાથોસાથ અધર અલગ અલગ પ્રકારના કુલ મળીને 200 કેસ આ લોક અદાલતમાં મૂકવામાં આવ્યા છે. આમ કુલ મળીને 2175 જેટલા અલગ અલગ પ્રકારના કેસ આજે લોક અદાલતમાં મૂકવામાં આવ્યા હતા. ખાસ કરીને કોર્ટ દ્વારા સંબંધિત સરકારી વિભાગના અધિકારીઓ દ્વારા વાદી દ્વારા પ્રતિવાદીઓ દ્વારા આમ સંયુક્ત રીતે સારા અને હકારાત્મક પ્રયાસથી મહત્તમ કેસનું સુખદ સમાધાન થાય તેવા પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે. અને જે પ્રકારનું લોક અદાલતમાં વાતાવરણ પ્રસ્થાપિત થયું છે તેને લઈને ખાસ કરીને તમામ મહત્તમ કેસનું સુખદ સમાધાન થઈ રહ્યું છે. આજરોજ નેશનલ લોક અદાલતની અંદર આપણા ભુજની અંદર દરેક તાલુકા દીઠ કુલ મળીને 2175 કેસ મુકાયેલા છે અને 2175 માંથી કેટલા સમાધાન થશે એ હવે ખબર પડશે આપણને. સર, ખાસ કયા કયા પ્રકારના કેસો મૂકવામાં આવતા હોય છે આજરોજ લોક અદાલતની અંદર? મુખ્યત્વે લગ્ન વિષયક કેસો 138ના કેસો, મજૂરને લગતા કેસો, ક્રિમિનલની અંદર નાના પ્રકારના ગુના છે એવા કેસો, મોટર એક્સિડન્ટના કેસો, લેબરના કેસો, ફેમિલી ડિસ્પ્યુટ, મેટ્રિમોનિયલ ડિસ્પ્યુટ એના કેસો અમે મૂકતા હોઈએ છીએ. સાહેબ, ખાસ કરીને કઈ રીતની કામગીરી ચાલતી હોય છે આ દરમિયાન? આ દરમિયાન બંને પક્ષકારોને સમજાવટથી, કોઈની હાર નહીં, કોઈની જીત નહીં, બંનેનું સુખદ સમાધાન થાય એ દ્રષ્ટિથી, તથા કોર્ટોની અંદર કેસો ચાલવાની કાર્યવાહી અનેક વર્ષ સુધી ચાલતી હોય છે તો એ કાર્યવાહી એક જ દિવસમાં સમેટવા માટે આ લોક અદાલત દિવસ ખૂબ સારી રીતે કાર્ય કરતો હોય છે અને એક જ દિવસની અંદર બંને પક્ષકારોને સમજાવવાથી કેસોનું સમાધાન, સુખદ સમાધાન થાય એવા હેતુથી લોક અદાલત કરીએ છીએ. અદાલત નામદાર સુપ્રીમ કોર્ટ તથા નામદાર ગુજરાત હાઈકોર્ટ તરફથી માર્ગદર્શન મળતું હોય છે અને જેના અનુસંધાને આપણા ભુજ જિલ્લાના પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ શ્રી આઈડી પટેલ સાહેબ, જેને અમે ચેરપર્સન કહીએ છીએ, તેમના માર્ગદર્શન અને સૂચના હેઠળ આખા ભુજ જિલ્લાની અંદર લોક અદાલતનું આયોજન કરવામાં આવે છે.